હલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું કોમલ ભટ્ટ ફૂડ ગુરુ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બ્રાઉન રાઈસ પુલાવ. બ્રાઉન રાઈસ ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે ડાયાબિટીસ પેશન્ટ માટે, ડાયટ કરતા લોકો માટે, અને જે લોકોને પોતાનું વજન ઉતારવું છે એમના માટે આ ખૂબ જ બેનિફિશિયલ છે અને હાઈલી રેકમેન્ડેડ છે. તો ચલો જોઈ લઈએ એના ઇન્ગ્રીડિયન્ટ્સ. બ્રાઉન રાઈસ પુલાવ બનાવવા માટે આપણને જોઈશે બ્રાઉન રાઈસ, ઝીણું સુધારેલું આદુ લસણ, સુધારેલું ફણસી, કોથમીર, ઝીણું સુધારેલું ટમેટા, ઝીણા સુધારેલા મોટા મરચા, ઝીણું સુધારેલું બટેટું, વટાણા, ઝીણું સુધારેલું ગાજર, અમેરિકન મકાઈ, ઝીણું સુધારેલું ડુંગળી, ઝીણી સુધારેલી દૂધી, આપણા રેગ્યુલર મસાલા અને ઘી. ચલો શરૂ કરીએ. આ બ્રાઉન રાઈસ છે. બ્રાઉન રાઈસને ચડવામાં વ્હાઈટ રાઈસ કરતાં વધારે વાર લાગતી હોય છે, એટલે આને આપણે થોડુંક વધારે પલાળતા હોઈએ છીએ. આને લગભગ 3-4 કલાક મિનિમમ પલાળવું પડશે. તમે વધારે પલાળશો તો વેલ એન્ડ ગુડ. આ મેં કરીબન 4-5 કલાક પલાળીને રાખ્યા છે. આ બ્રાઉન રાઈસ બાસમતી બ્રાઉન રાઈસ છે. ઓકે, તો આ પલાળીને રેડી છે. 4-5 કલાક પછી આવા થઈ ગયા. હવે આનું પાણી આપણે કાઢી લઈશું. બ્રાઉન રાઈસ બનાવવા માટે આપણે 2 ચમચી ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે લાલ મરચું, તજ, લવિંગ, મરી અને ઇલાયચી એડ કરીશું. હવે એમાં નાખીશું જીરું. જીરું ક્રેકલ થાય એટલે થોડી હિંગ. એમાં આદું અને લસણના ટુકડા એડ કરીશું. એમાં આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડીશું. ડુંગળી ગુલાબી થઈ ગઈ છે. હવે એમાં નાખશું ઝીણા સુધારેલા આખા મરચા, મોટા મરચા. એમાં આપણે નાખીશું ઝીણા સુધારેલા બટાકા. બધું મેં એક એક નંગ લીધું છે. આમાં જે વેજીટેબલ્સ તમને એવું લાગતું હોય કે તમારે નથી નાખવા એ તમે સ્કીપ કરી શકો છો, અને જે નાખવા હોય એ તમે નાખી શકો છો. પણ બને એટલા હેલ્ધી વેજીટેબલ્સ મેં આમાં નાખ્યા છે. આમાં આપણે થોડીક ફણસી એડ કરીશું, સુધારેલી ફણસી. થોડા વટાણા એડ કરીશું. ઝીણું સુધારેલું ગાજર 1 નંગ એ એડ કરીશું. એમાં આપણે કોર્ન્સ નાખીશું. થોડા કોર્ન્સ લીધા છે મેં અહીંયા. મકાઈ, અમેરિકન મકાઈ. આમાં મેં દૂધી લીધી છે 1 મોટો ટુકડો, જેને મેં ઝીણી સુધારીને એડ કરી છે. એક ટમેટું લીધું છે, જેને મેં ચોપ કરીને રાખ્યું છે, એ ઉમેરીશું. તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ કેટલા કલરફુલ છે. જેટલું કલરફુલ હોય ને એટલું ગુણ વધારે મળે, એટલે હંમેશા જેવી ખાઈએ કલરફુલ ખાવું જરૂરી છે. હવે અમે આપણે મસાલા ઉમેરીશું. 1/2 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું. મસાલાને બરાબર સૌતે કરી લઈશું. હવે આપણે બ્રાઉન રાઈસ ઉમેરીશું. મેં લગભગ 2 વાટકી જેટલા બ્રાઉન રાઈસ પલાળીને પાણી કાઢીને રાખ્યું છે. આને હવે ઉમેરીશું આમાં. હવે આમાં આપણે પાણી ઉમેરીશું. પાણી લગભગ 3 ગણું ઉમેરવાનું છે.
ત્રણ ગણું પાણી એડ કરી દીધું છે. થોડીક વાર આને ઉકળવા દઈશું. ઉકળી જાય લગભગ 5-1 મિનિટ પછી આપણે એને 4-5 વિસલ્સ લીડ બંધ કરીને પ્રેશર કુકરમાં 4-5 વિસલ્સ લગાવશું. આપણા બ્રાઉન રાઈસ રેડી થઈ જશે. જો તમે જોઈ શકો છો બોઇલ થવા માંડ્યું છે. 5-1 મિનિટ એને સરસ બોઇલ થવા દઈએ. આ સરસ ઉકળી ગયું છે. નીચે એકવાર હલાવી લઈશું એટલે નીચે ચોંટતું નથી આપણે જોઈ લઈશું. હવે લીડ બંધ કરીને 4-5 વિસલ્સ લગાવશું. 4 વિસલ્સ વાગી ગઈ છે. વાવ, આપણો બ્રાઉન રાઈસ પુલાવ રેડી છે. ચલો સર્વ કરીએ. બ્રાઉન રાઈસ પુલાવ રેડી છે. આને આપણે કોરિયાન્ડરથી ગાર્નિશ કરીશું એન્ડ ઇટ્સ રેડી. ડુ ટ્રાય ઇટ. બનાવજો, ખાજો અને ખવડાવજો. ચોક્કસથી બનાવજો. અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ બીજી રેસિપી સાથે ફરી મળીશું ફૂડ ગુરુના આવતા એપિસોડમાં. ટિલ ધેન આવજો. થેન્ક યુ.